हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप अपना नीट फोर टेल मी वाई एनु पांचमू लेक्चर लई रहा छे। आगळना लेक्चरो सुधी में आप एक्टिविटी सेवन सुधी चर्चा करेली हती। गई कालना लेक्चर में ज आप बिकॉज अने देरफोर एनो उपयोग सीख्या हता कि ज्यारे कोईपण बे वाक्यों में जयरे तमारे बिकॉज वापरवुं छे तो पहलू वाक्य तमारे एक्शन बतावत होवुं जोईए अने बीजू वाक्य एनु रीजन बतावत होवुं जोईए, त्यारे तमे एनी वच्चे बिकॉज ने लखी सको छो। एवी ज रीते देरफोर एनाथी एक्जेक्ट ओपोजिट छे। જ્યારે તમારું પહેલું વાક્ય રીઝન બતાવતું હોય અને બીજું વાક્ય એક્શન બતાવતું હોય તો તમે એ બંને વાક્યની વચ્ચે ધેરફોર મૂકી શકો છો, એવું આપણે આગળના લેક્ચરમાં જોયું। એક્ટિવિટી સેવનમાં આપણે પાર્ટ એ અને પાર્ટ બીને જોડીને બીકોઝ અથવા ધેરફોરનો ઉપયોગ કરીને આપણે વાક્ય પણ બનાવ્યા। હવે એવી જ રીતે એક્ટિવિટી એઇટમાં પણ એ અને બી પાર્ટને મેચ કરી અને આપણે વાક્ય બનાવવાના છે, તો એને સમજી લઈશું। एक्टिविटी एट, मैच ए विथ बी। ए पार्ट में पहलू वाक्य छे वी शूड नॉट वेस्ट अवर टाइम, आपणे आपणो समय बगाड़वो जोईए नहीं। तो एना माटे सामे बी पार्ट में एक वाक्य बोलशे, छेल्ले थी बीजू वाक्य छे बिकॉज टाइम इज मनी, कारण के समय ए आपणो पैसो छे, કેમ કે સમય ખૂબ કિંમતી છે। બીજું વાક્ય છે વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। તો એને મેચ થતું વાક્ય સામેના બી પાર્ટમાંથી આપણને છેલ્લું વાક્ય મળશે બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ, કારણ કે પાણી એ આપણું જીવન છે। એવી રીતે ત્રીજું વાક્ય છે वी शूड नॉट स्मोक, आपणे धूम्रपान करवुं न जोईए। तो एने मेच थतुं वाक्य बी पार्टमांथी आपणने बीजा नंबरनुं छे ते लागू पड़शे बिकॉज स्मोकिंग इज इंजीरियस टू हेल्थ, कारण के धूम्रपान ए आपणी तंदुरस्तीने नुकसान करे छे, नुकसानकारक छे आपणी तंदुरस्ती माटे। अने चोथुं छेल्लुं वाक्य छे वी शूड टेक केर ऑफ हेल्थ, आपणे आपणी तंदुरस्तीनी टेक केर संभाळ लेवी जोईए। तो एने बंध बेसतुं वाक्य आपणने सामेथी मळशे ત્રીજા નંબરનું બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે તંદુરસ્તી એ જ આપણી સંપત્તિ છે। તો આ બી એક્ટિવિટી એઇટમાં જે વાક્યો આપણે સોલ્વ કર્યા તેને તમારે કોઠાના રૂપમાં નહીં પરંતુ વાક્યના રૂપમાં જ નોટમાં લખી નાખવાના છે, ચારે ચાર વાક્યો। ત્યારબાદ એક્ટિવિટી નાઇન, એમાં પણ આપણને ખાલી જગ્યાઓ આપી છે જેને આપણે ધેરફોર અથવા બીકોઝનો ઉપયોગ કરીને પૂરવાની છે। તો જુઓ એક્ટિવિટી નાઇન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝ ધેરફોર ઓર બીકોઝ, ખાલી જગ્યા પૂરવાની છે અને તેમાં ધેરફોર અથવા બીકોઝનો ઉપયોગ કરવાનો છે। તો પહેલી ખાલી જગ્યા છે રીના ઇઝ વેરી હેપી, રીના ખૂબ જ ખુશ છે। ખાલી જગ્યા શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ ટેસ્ટ, તેણે વિજ્ઞાનની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા છે। તો પહેલું કારણ, પહેલું જે વાક્ય છે એ છે તમારી એક્શન, ખુશ થઈ છે એ એક્શન છે, અને બીજું વાક્ય આપણને એનું રીઝન બતાવે છે। તો આપણે જોયું તે પ્રમાણે પહેલું એક્શન અને બીજું રીઝન હોય ત્યારે આપણે બે વાક્યની વચ્ચે બીકોઝ લખીએ છીએ, એટલે અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે બીકોઝ। બીજું વાક્ય છે વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ, અમે વિન્ટર શિયાળાના ગરમ કપડાં અમારી સાથે લીધા, ખાલી જગ્યા
वी फेल कम्फर्टेबल इन कोल्ड ड्यूरिंग द टूर. अमे टूर दरमियान प्रवास दरमियान ठंडी में आरामदायक ठंडी में राहत अनुभवी. तो અહીંયા જે આગળનું વાક્ય છે વી ટુક વિન્ટર ક્લોઝ વિથ અસ, અમે અમારી સાથે ગરમ કપડાં લીધા, એ છે રીઝન. અને બીજું વાક્ય જે આપણને છે બતાવ્યું છે એ છે એક્શન. તો જ્યારે પહેલું રીઝન હોય અને બીજું એક્શન હોય ત્યારે આપણે વાક્યમાં ધેરફોરનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા વાક્યમાં વચ્ચે આવશે ધેરફોર. ત્રીજું વાક્ય છે વી આર ટાયર્ડ. We walked 12 kilometers on foot. અમે થાકી ગયા છીએ, અમે 12 કિલોમીટર ચાલ્યા હતા. તો પહેલું જે વાક્ય છે એ આપણને એક્શન બતાવે છે અને બીજું રીઝન બતાવે છે. તો એના માટે અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું બીકોઝ. ચોથું વાક્ય, પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ. પાયલ એક બહાદુર છોકરી છે. ખાલી જગ્યા, શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ એલોન. સ્ટેઇંગ એલોન એટલે એકલા રહેવું, તે એકલા રહેવાથી ડરતી નથી. તો પહેલું વાક્ય છે એ આપણને રીઝન બતાવે છે અને બીજું વાક્ય છે એ એક્શન બતાવે છે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું ધેરફોર, કે પાયલ બહાદુર છોકરી છે તેથી તે એકલા રહેવાથી ડરતી નથી. પાંચમું વાક્ય, સ્નેહલ ઇઝ હેપી. ખાલી જગ્યા, શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. સ્નેહલ ખુશ છે, તેણે સ્પર્ધામાં પહેલું ઇનામ મેળવ્યું છે. તો આ પાછળનું વાક્ય આપણને રીઝન બતાવે છે. તો અહીંયા આપણે બીકોઝ લખીશું, કે સ્નેહલ ખુશ છે કારણ કે તેણે સ્પર્ધામાં પહેલું ઇનામ મેળવ્યું છે. બીજું છઠ્ઠું વાક્ય છે, માયા ઇઝ આ કાઇન્ડ ગર્લ. માયા એક દયાળુ છોકરી છે. ખાલી જગ્યા, શી હેલ્પ્સ એવરી વન. તે બધા લોકોને મદદ કરે છે. તો અહીંયા પાછળનું વાક્ય છે એક્શન છે અને આગળનું રીઝન છે. તો અહીંયા આપણે જવાબમાં લખીશું ધેરફોર, માયા દયાળુ છોકરી છે તેથી તે બધાને મદદ કરે છે. હવે એની નીચે બી પાર્ટમાં કેટલાક સ્લોગન્સ આપેલા છે, સૂત્રો આપેલા છે, એને આપણે ખાલી સમજી લઈએ. પહેલું છે સેવ ધ ટ્રીઝ, વૃક્ષોને બચાવો. બીજું છે કીપ એન્વાયરમેન્ટ ક્લીન, પર્યાવરણને ચોખ્ખું રાખો. ત્રીજું છે સેવ ગર્લ ચાઇલ્ડ, દીકરી પુત્રીને બચાવો. ચોથું છે રીયુઝ, રિડ્યુઝ અને રીસાયકલ. રીયુઝ એટલે ફરીથી ઉપયોગમાં લો, રિડ્યુઝ એટલે ઘટાડો ઓછું કરો, અને રીસાયકલ, રીસાયકલ એટલે કોઈપણ એક વસ્તુ જે નકામી છે તેને જુદા સ્વરૂપમાં ફેરવી અને પછી તેનો ઉપયોગ કરો, એને કહેવાય રીસાયકલ. આ રીયુઝ અને રીસાયકલ એ બંને શબ્દો આપણે આપણા ઇંગ્લિશનો ક્રોસ યુનિટ ટુ સ્ટોપ પોલ્યુશન એમાં આપણે શીખી ગયા છીએ, રીયુઝ અને રીસાયકલ. પછી પાંચમું વાક્ય છે ડુ નોટ સ્મોક, ધૂમ્રપાન કરો નહીં. અને છેલ્લું છે હેલ્થ ઇઝ વેલ્થ, તંદુરસ્તી એ જ આપણી સંપત્તિ છે. હવે ત્યારબાદ એક્ટિવિટી 10માં એક સરસ મજાની નાની એવી સ્ટોરી છે, એ સ્ટોરી વાંચી અને પછી એના આધારે એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે સ્ટોરી સમજી લઈએ. Read the story and answer the questions. One day, Chimpu Fox was wandering in the jungle. એક દિવસ ચિમ્પુ નામનો એક શિયાળ, ફોક્સ એટલે શિયાળ, વોઝ વન્ડરિંગ આમ તેમ ભટકી રહ્યો હતો, રખડી રહ્યો હતો, ઇન ધ જંગલ, જંગલમાં આમ તેમ ફરી રહ્યો હતો. ઓન ધ વે સડનલી અચાનક તેને રસ્તા ઉપર હી સો અ બેબી એલિફન્ટ જમ્બો, તેણે એક હાથીના બચ્ચાને જોયો જેનું નામ હતું જમ્બો. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી, જમ્બો મોટેથી રડી રહ્યું હતું. સો ચિમ્પુ આસ્ક હિમ, તેથી ચિમ્પુએ તેને પૂછ્યું, ડિયર જમ્બો વાય આર યુ ક્રાઇંગ,
वाला जंबो तू केम रड़ी रखी छे। जंबो सेज मिक्की स्लैप्ड मी, स्लैप्ड એટલે લાફો માર્યો। જંબો એ જવાબ આપ્યો કે મિક્કી એ મને લાફો માર્યો। ચિમ્પુ સેઝ હુ ઇઝ મિક્કી, એટલે ચિમ્પુ પૂછે છે કે ભઈ આ મિક્કી કોણ છે। જંબો સેઝ મિક્કી ધ મંકી, જંબો એ જવાબ આપ્યો કે મિક્કી એક વાંદરો છે। ચિમ્પુ સેઝ વાય ડીડ હી સ્લેપ યુ, ચિમ્પુ એને પ્રશ્ન પૂછ્યો કે તેણે તને શા માટે લાફો માર્યો। જંબો સેઝ હી વોઝ એંગ્રી, એટલે જંબોએ જવાબ આપ્યો કે તે બહુ ગુસ્સે હતો। ચિમ્પુએ ફરી પ્રશ્ન પૂછ્યો વાય વોઝ હી એંગ્રી, તે કેમ ગુસ્સે હતો। જંબો સેઝ આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, જંબોએ જવાબ આપતા કહ્યું કે મેં બાય મિસ્ટેક એટલે ભૂલથી એક ડાળી તોડી નાખી, વૃક્ષની એક ડાળી તોડી નાખી। હી વોઝ સિટિંગ ઓન ઇટ, અને તે મિકી તેના ઉપર બેઠો હતો। ચિમ્પુ સેઝ વેલ ધેર ઇઝ અ પોઈન્ટ, ચિમ્પુ કહે છે હા વાત તો છે। સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ, તેને સોરી કહે અને એને તારો મિત્ર બનાવી દે। જંબો સેડ સોરી ટુ મિકી એન્ડ દે બીકેમ ફ્રેન્ડ્સ અગેન, જંબોએ મિકીને સોરી કહ્યું અને તેઓ બંને પાછા મિત્રો બની ગયા। હવે નીચે ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે એને સોલ્વ કરી લઈએ। પહેલો પ્રશ્ન છે હુ વોઝ ચિમ્પુ, ચિમ્પુ કોણ હતો, તો એનો જવાબ આવશે ચિમ્પુ વોઝ એ ફોક્સ, ચિમ્પુ એક શિયાળ હતો। બીજો પ્રશ્ન છે વાય વોઝ જંબો ક્રાઇંગ, જંબો શા માટે રડી રહ્યો હતો, તો એનો જવાબ આપણે લખીશું જંબો વોઝ ક્રાઇંગ બીકોઝ કરીને લખીશું, કારણ કે વાયથી પ્રશ્ન છે કે બીકોઝ મિક્કી સ્લેપ્ડ હિમ, કારણ કે મિક્કીએ તેને લાફો માર્યો હતો। એવી રીતે ત્રીજો પ્રશ્ન છે હુ વોઝ મિક્કી, મિક્કી કોણ હતો, તો એનો જવાબ આપણે લખીશું મિક્કી વોઝ એ મંકી, મિક્કી એ વાંદરો હતો। ચોથો પ્રશ્ન છે વાય ડીડ મિક્કી સ્લેપ જંબો, મિક્કીએ જંબોને લાફો કેમ માર્યો, તેનો જવાબ આપણે લખીશું મિક્કી સ્લેપ્ડ જંબો, મિક્કીએ જંબોને લાફો માર્યો બીકોઝ જંબો બ્રોક એ બ્રાન્ચ ઓન વિચ હી, એટલે કે મિક્કી વોઝ સિટિંગ, જવાબમાં લખીશું કે મિક્કીએ જંબોને લાફો માર્યો કારણ કે જંબોએ એક ડાળી તોડી નાખી જેના ઉપર મિક્કી બેઠો હતો। પાંચમો પ્રશ્ન છે હાઉ ડીડ જંબો એન્ડ મિક્કી બીકમ ફ્રેન્ડ્સ અગેન, જંબો અને મિક્કી બંને ફરીથી મિત્રો કેવી રીતે બની ગયા, તો એના જવાબ આપણે લખીશું પાઠનું છે જે સ્ટોરી છે એનું છેલ્લું વાક્ય છે જંબો સેડ સોરી ટુ મિક્કી એન્ડ દે બીકેમ ફ્રેન્ડ્સ અગેન, જંબોએ મિક્કીને સોરી કહ્યું અને બંને ફરીથી મિત્રો બની ગયા। અહીંયા આપણી બધી એક્ટિવિટી પૂરી થાય છે, પણ એક્ટિવિટી 11માં કેટલાક જોક્સ આપેલા છે તો એને આપણે સમજી લઈએ। લેટ્સ લાફ, ચાલો હસી લઈએ, એમાં પહેલો જે જોક્સ છે એને સમજીએ। ધેર ઇઝ મિસ્ટર વાઇકિન્સ, આખો આપણો પ્રશ્ન પાઠ આપણો આખો જે પાઠ છે એમાં જ નામ છે, પાઠનું નામ જ છે ટેલ મી વાય, એટલે વાય ઉપર જ આપણો આખો આ પાઠ છે, પ્રશ્ન સૂચક શબ્દ વાય શા માટે કેમ। તો અહીંયા આપણે જે એક્ટિવિટી 11માં જે પહેલું જોક આપણને આપી છે એમાં પણ જે મિસ્ટર છે એનું નામ છે વાઇકિન્સ, બરાબર એની અટક છે। ધેર ઇઝ મિસ્ટર વાઇકિન્સ, મિસ્ટર વાઇકિન્સ નામના એક માણસ હતા, હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ ટુ એવરીવન, તે હંમેશા બધાને પ્રશ્નો પૂછ્યા કરતા હતા। ઓલ આર સેડ, બધા એનાથી દુઃખી હતા।
दे आर बोर्ड अने बधा लोको एनाथी कंटाळी गया छे केम के ए माणस जेने मळे एने ए प्रश्नो ज पूछ्या करे। वेन एवर मिस्टर वाइकिन कम्स જ્યારે મિસ્ટર વાઇકિન્સ કોઈ જગ્યાએ આવે છે દે રન અવે ફ્રોમ ધેર ત્યારે એની આજુબાજુથી બધા લોકો દૂર ભાગી જાય છે એને જોઈને કારણ કે એ પ્રશ્ન પૂછ્યા કરે છે। કોઈ એક હિન્દી પિક્ચરમાં હતું પરેશ રાવલના કપાળ ઉપર ક્વેશ્ચન માર્ક કરેલું હતું બરાબર તો એવી રીતે આ મિસ્ટર વાઇકિન્સ પણ એવું જ છે જે લોકો મળે એને બસ નકરા પ્રશ્નો જ પૂછ્યા કરે। मिस्टर वाइकिन्स आस्क मेनी क्वेश्चन्स टू एवरीवन मिस्टर वाइकिन्स बधा लोकोने घणा बधा प्रश्नों पूछे छे। वन डे मिस्टर वाइकिन्स मीट्स मिस्टर विकॉर्स एक दिवस मिस्टर वाइकिन्स मिस्टर विकॉर्स ने मळे छे। जो विकॉर्स थी जवाब आपवानो अने वाय थी प्रश्न पूछवानो ज्यारे वाय थी प्रश्न पूछीए छीए त्यारे आपणे विकॉर्स थी जवाब आपे छे एटले आ बन्नेनी एक जोड़ी बनावी અને એક સરસ મજાની જોક્સ બનાવી છે। મિસ્ટર વાઇકિન્સ મિસ્ટર બિકોઝને મળે છે લેટ્સ સી વોટ હેપન્સ ચલો જોઈએ કે આગળ શું થાય છે। મિસ્ટર વાઇકિન્સ પહેલો પ્રશ્ન પૂછે છે વાય આર યુ હિયર તો અહીંયા કેમ આવ્યો છે। મિસ્ટર બિકોઝ જવાબ આપે છે બિકોઝ આઈ લાઈક ધીસ ગાર્ડન કારણ કે મને આ બગીચો ગમે છે। મિસ્ટર વાઇકિન્સ આગળ નવો પ્રશ્ન પૂછે છે વાય ડુ યુ લાઈક ઇટ તને કેમ ગમે છે બગીચો એટલે મિસ્ટર બિકોઝ જવાબ આપે છે બિકોઝ આઈ લાઈક કલરફુલ ફ્લાવર્સ કારણ કે મને રંગીન ફૂલો ગમે છે। મિસ્ટર વાઇકિન્સ વળી પ્રશ્ન પૂછે છે વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ જો બિકોઝ જે જવાબ આપે એના જવાબમાંથી નવો પ્રશ્ન બનાવે એટલે પૂછે છે કે ફૂલો આટલા રંગબેરંગી કેમ હોય છે। મિસ્ટર બિકોઝ જવાબ આપે છે બિકોઝ ઓફ રેઇન સનલાઇટ સોઇલ એન્ડ વોટર બહુ સરસ જવાબ છે આ। મિસ્ટર બિકોઝ જવાબ આપે છે કે વરસાદ સૂર્યપ્રકાશ જમીન અને પાણીના કારણે। મિસ્ટર વાઇકિન્સ વળી નવો પ્રશ્ન પૂછે છે વાય ડોન્ટ આઈ નો ધીસ હું આ વાત શા માટે જાણતો નથી ડોન્ટ છે શા માટે જાણતો નથી। મિસ્ટર બિકોઝ જવાબ આપે છે બિકોઝ ઓફ યોર ક્વેશ્ચન્સ તારા પ્રશ્નોને કારણે। મિસ્ટર વાઇકિન્સ કહે છે વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન્સ હું કેમ પ્રશ્નો જ પૂછું છું હું શા માટે પ્રશ્નો પૂછું છું। મિસ્ટર બિકોઝ જવાબ આપે છે બિકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર મિસ્ટર બિકોઝ કહે છે કારણ કે તને તારા એકે પ્રશ્નોના જવાબ ખબર નથી। મિસ્ટર વાઇકિન્સ કહે છે નો આઈ નો મિસ્ટર વાઇકિન્સ હવે પ્રશ્ન પૂછવાની જગ્યાએ જવાબ આપી દે છે ભૂલથી જો શું કહે છે ના ના હું જાણું છું પછી એને એકદમ યાદ આવે છે કે ઓહો મારે તો પ્રશ્ન પૂછવાનો છે એટલે કહે છે ઉપ્સ આઈ ફરગેટ ટુ આસ્ક ક્વેશ્ચન અરે હું તો પ્રશ્ન પૂછવાનો ભૂલી જ ગયો વળી પાછો પ્રશ્ન પૂછ્યો કે વાય શા માટે એટલે મિસ્ટર બિકોઝ એને જવાબ આપે છે બિકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન્સ કારણ કે મેં તારા બધા જ પ્રશ્નોના સાચા જવાબ હું આપી શકું છું। ત્યારબાદ બીજું એક જોક છે આન્ટ વન સે ઓ યુ આર ઇન હરી એક કીડી હતી એ બોલે છે કે અરે તું બહુ ઉતાવળમાં લાગે છે વેર આર યુ ગોઈંગ તું ક્યાં જઈ રહી છે એટલે આન્ટ ટુ આન્સર આપે છે આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ બીજી કીડી જવાબ આપે છે કે હું દવાખાને જઈ રહી છું। આન્ટ વન વળી પ્રશ્ન પૂછે છે વાય શા માટે તો આન્ટ ટુ જવાબ આપે છે એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડેન્ટ શું કહે છે બીજી કીડીએ જવાબ આપતા આપતા કે હાથીનો અકસ્માત થઈ ગયો છે આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય લવ હું એને લોહીની જરૂર છે એટલે હું એને મારું લોહી આપવા જઈ રહી છું। એવી રીતે ત્રીજી અને છેલ્લી જોક્સ છે જેકોબ સેઝ આઈ હેવ લોસ્ટ માય ડોગ જેકોબ નામનો એક છોકરો છે એ કહે છે કે મારો કૂતરો ખોવાઈ ગયો છે એટલે વોલ્ટર એને જવાબ આપે છે વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર તું છાપામાં તારા ખોવાયેલા કૂતરા વિશે જાહેરાત કેમ નથી આપતો
જેમ આપણે આપણા કુટુંબનું કોઈ માણસ ખોવાઈ જાય તો આપણે જેમ ખોવાયેલા માણસ અંગેની જાહેરાત એમ હેડિંગ મારી અને છાપામાં જાહેરાત આપીએ છીએ એની ઉંમર, એનો દેખાવ, એ પહેરેલા કપડાં, એની પાસે કઈ વસ્તુ હતી એ બધું, અને પછી નીચે લખીએ છીએ કે જે કોઈ વ્યક્તિને આ વ્યક્તિ જોવા મળે તેને આ નંબર પર કોન્ટેક્ટ કરવો. એવી રીતે આ વોલ્ટર પણ એને કહે છે કે તારો કૂતરો ખોવાઈ ગયો છે તો તું તારા કૂતરાની જાહેરાત છાપામાં કેમ નથી આપતો. જેકોબ સેઝ ડોન્ટ બી સિલી. જેકોબ બહુ સરસ કહે છે કે મૂર્ખાજીની જેકોબ બહુ સરસ જવાબ આપે છે કે મૂર્ખા જેવી વાત ના કરીશ. ઈટ કેન નોટ રીડ. એ કૂતરા મારા કૂતરાને વાંચતા આવડતું નથી. તો અહીંયા આપણે બધી જ એક્ટિવિટી પૂરી થઈ ગઈ. એક્ટિવિટી 11 તો તમારે લખવાની નથી, જેટલા ફોટા હું પાડીને મૂકું એટલું જ ખાલી તમારે નોટમાં લખવાનું છે. થેન્ક યુ.